નમસ્કાર મિત્રો, હું ઈરન ગોહિલ ફરી એકવાર આપની સમક્ષ હાસ્યની નવી વાત લઈને હાજર થયો છું. મિત્રો, અત્યારે જ્યારે ઇલેક્શનનો ટાઈમ છે ત્યારે ઇલેક્શન ઉપર પણ મારે ચર્ચા કરવી છે. થોડી ઠંડીનો માહોલ છે, સાથે સાથે ઇલેક્શનનો પણ માહોલ છે. ઇલેક્શનની અત્યારે જ્યારે મોટા મોટા નેતાઓ રેલી કરવા નીકળી જાય છે, ગામડે ગામડે રેલીઓ કરતા હોય છે, માથાટું. એટલે એક ગામની અંદર નેતાઓ ગયા, મહાસભા પૂરી કરી એટલે એને એમ થયું કે હાલનો ભાઈ ખેડૂત લોકોની સાથે થોડી વાતચીત કરીએ, એનો અભિપ્રાય લઈએ, શું છે એનું કેવું. એટલે નેતાએ બધા માણસોની સાથે હળી મળીને પૂછ્યું કે સાહેબ કેમનું છે, કેમ નહીં. અને પછી ખેડૂતને પૂછ્યું નેતાએ કે ભાઈ તમારી પાસે કેટલી જમીન છે. એટલે ખેડૂતો એની ભાષામાં કીધું કે અમારી પાસે એટલી એટલી જમીન છે એમ. અને પૂછ્યું પછી નેતાએ થોડુંક આમ માથાથી પગ સુધી જોયું તો પગ એના કીચડવાળા હતા. એટલે નેતાએ એને પૂછ્યું કે ભાઈ તમારા પગ કેમ કાદવવાળા પકડ્યા છે. અને ખેડૂતો સ્વાભાવિક છે કહેવાનો જ છે કે ભાઈ અમે તો સાહેબ ખેતરમાં કામ કરીએ એટલે અમારા પગ તો કાદવવાળા જ હોય ને. એટલે નેતાએ ત્યાં જાહેરાત એવી કરી કે જો મારી સરકાર બનશે તો હું બધાના ખેતરની અંદર બ્લોક નખાઈ દઈશ, એટલે કોઈના પગ કીચડવાળા થશે નહીં. હવે એમને આમાં બે બદામની ખબર પડે નહીં. હવે એ નેતા બની ગયા, હવે એને પછી એની સરકાર બનાવી અને ખેતરમાં બ્લોક નખાઈ જતો, ખાવું હું જોઈ બ્લોક ખવાઈ શકું. એના હસબન્ડ ને ફોન કરીને કીધું, હાલો સાંભળો છો? બોલે કીધું, હા હા બોલ બોલ. મારે 1 કરોડ રૂપિયાની લોટરી લાગી. મારે 1 કરોડ ની લોટરી લાગી. હા તો લઈ આવી તું. હે? હા આમ હું તો લેવા ગઈ હતી. હું લેવા ગઈ હતી ને તો અહીં તો મારા બેટા શેતરવાની વાત કરતા હતા. કેમ છું હું પણ? હું 1 કરોડ રૂપિયા લેવા ગઈ ને તો એને મને એમ કીધું કે તમારો ટેક્સ ટેક્સ કપાય ને બધું કપાતા તમને 66 લાખ રૂપિયા મળશે. હા તો તે શું કીધું? કે હું કઈ થોડી એમ કઈ મૂરખ સુધ લઈને જવું તો મેં તરત એને કીધું, ના ના ભાઈ તમારે દેવા હોય તો મને કરોડ પૂરા આપો, નકર દેવા હોય તો મને પૂરા આપો કરોડે કરોડ, નકર તમ તારે આ તમારી લોટરી ની ટિકિટ 100 રૂપિયા વાળી હતી ને હો મને પાસ આપો આ તમારી લોટરી ની ટિકિટ. હું છું થાય હું 100 રૂપિયા પાછા લઈ લીધા ને 200 રૂપિયા મને રિક્ષામાં બેસી દીધું, હું ઘરે આવી ગયું. બોલો હું કઈ થોડી એમ ક્ષેત્ર. બોલો આવા માણસો છે, હવે આમ હું તમે કરવામાં. એટલે આમાં બધું એવું, એક બાપા એના છોકરાને પૂછ્યું, બેટા કેટલા ટકા આવ્યા તારે? એટલે છોકરો કઈ 80%. એટલે બાપાએ કીધું રાયતો તારું રાયતો થોડું રિઝલ્ટ હું જોયેલું. એટલે બાપાએ રિઝલ્ટ 8માં જોઈને કીધું, આમાં તો 40% જ છે. એટલે છોકરાએ કીધું, બાપા બીજું આધાર કાર્ડ લિંક કરાવીને એટલે બીજા 40 આવી જાય. એટલે બાપાનો પારો થઈ ગયો. એક મૂકી દીધું, આમાં આધાર કાર્ડ લિંક કરાવવાનું. હવે આમાં હું કરવું કોને કરે એ જ સમજાતું નથી. બોલો બધે આધાર કાર્ડ લિંક કરવાનું. બીજા છોકરા એના બાપા ને પૂછ્યું, ના બેટા તારા પરિણામ પત્રક નું શું થયું આ વર્ષનું? એટલે છોકરાએ કીધું, બાપા સાહેબે એવું કીધું છે કે હજી 1 વર્ષ કદાચ લાગશે એમ. એટલે બાપાએ કીધું કે જો બેટા 1 વર્ષ નહીં, આનામાં હજી ભલા 5 વર્ષ હોયા જાય, બાકી ફેર છો ને તો ભાંગી નાખી. બોલો જો આમાં છોકરાના વખાણ કરવા કે બાપાના વખાણ કરવા, એટલે દુનિયા બધી આમ ગોળ ગોળો ચાલે સાહેબ. કહેવાનો મતલબ આમાં
નાની નાની વસ્તુમાંથી હાસ્ય મળી આવે. હવે તમે બીજું જોવા જાવ તો દારૂડિયા, એક ગામની અંદર એક દારૂડિયો અંધારાની અંદર લાઈટ મોબાઈલની લાઈટથી આમ આમ કરીને કઈક કરતો હશે જેવું, પોલીસની ગાડી નીકળી. પોલીસની ગાડી નીકળી એટલે ગાડી સાહેબે ઉભી રાખી એટલે સાહેબે પછી શું થયું, કઈ નહીં ભાઈ મારા રૂપિયા ઉડી ગયા થઈ હું ગોતું છું. સાહેબ એમ કીધું એક તો બેવડો થઈ ગયો છે એટલે કે કઈ વાંધો નહીં હાલ નહીં કે હું ગોતાવું થોડું. એટલે સાહેબે પૂછ્યું ક્યાં ખોવાણા, આ બાજુ ખોવાણા છે સાહેબે પછી આમ લાઈટ કરી, આ બાજુ ખોવાણા છે લાઈટ કરી, આ બાજુ ખોવાણા છે બરોબર જો, આ બાજુ ખોવાણા છે એમ સાહેબે ચારે બાજુ લાઈટ કરી અને કીધું એને તારા પૈસા પડ્યા છે ક્યાં. સાહેબ ક્યાં પડ્યા છે ને એ મને ખબર નથી પણ હું ગોતું છું. આમાં સાહેબ ને કઠોળિયા ચડાવી દે એમાં તમે કરો હું બોલો, હવે પૈસા પડ્યા છે કે નથી પડ્યા એ તેને ખબર નથી. હમણાં હું ફરવા ગયેલો બહાર દિવાળીના વેકેશનમાં બહાર ફરવા ગયેલો એટલે હું એક જગ્યાએ હોટલની બહાર ઊભો હતો, હોટલની બહાર હું ઊભો હતો એટલે એવા બે દારૂડિયા નીકળ્યા, બે દારૂડિયા નીકળ્યા એટલે હું તો શાંતિથી એનો એમ મોજ એની હતી હું જોતો હતો સાઈડમાં ઊભો, આપણે તો ટાઈમ પાસ કરવાનો હોય એટલે દારૂડિયા નીકળ્યા. એક દારૂડિયા આ દસ દસ મણની હોટલ આપણે લઈ લીધો હોટલે ની કરી નાખી. આમાં તમે ક્યાં કોને ત્યાં પાછા આમાં હું છે ચાર પાંચ નગરી નોટું તો ગમે ને હોય તે ચાર પાંચ જણા ભેગા થયા ત્યાં ત્રીજો દારૂડિયો બોલ્યો, આપણે આવું દસ મણનું ટાવર ઘરનું હોય તો કેવી મજા આવે. દસ મણનો ટાવર એને ઘરનો કરવો છે કેમ કરવો એટલે બસો બીજો બોલ. આમાં શું આપણે દસ મણનો ટાવર કરવો હોય તો હમણાં પાંચ મિનિટમાં થાય. રાતનો ટાઈમ હું સાહેબ રાતના ટાઈમ ની વાત કરું છું. એ કેવી રીતે શક્ય છે બીજો પાછો એ તો હું શક્ય કરી દઉં ને આવો મજા આવે બોલો. એમ કરીને સાહેબ એ ત્યાં ચાર પાંચ જે એનું ગ્રુપ હતું એ ત્યાં સાઈડમાં જઈને ગોઠવાઈ ગયા એટલે એકની ઉપર એક ચડવા મળો. બોલો એક આમ ઊંધા માથે એની ઉપર બીજો ઊંધા માથે એમ કરીને ચાર માળનું ટાવર ખડક્યું સાહેબ. બોલો ચાર ગણા એક જઈને માથે ચડી પછી પાછો ઉપર વાળો એમ કેમ આપણો ટોપ ફ્લોર. બોલો આમાં એ બધા શહેર મળ ખડકી નાખ્યા એમાં પોલીસની ગાડી નીકળી, પોલીસની ગાડી નીકળે ને એટલે પાછું એને એમ થયું કે આ મારા બેટા બેવડા બધા પી ગયા છે અને નથી નવા નાટક કરે છે એટલે સાહેબ માંથી સાહેબ જીપ માંથી ઉતરી અને હેઠે વાળાને સાહેબ જીપ માંથી ઉતરી અને હેઠે વાળાને એક વાહમાં લાકડી મારીને ત્યાં ઉપરથી એવા દેવો સાહેબ ને કઠોળ ચડાવે આવી ઝીણી ઝીણી બાબત માંથી ઘણી જગ્યાએ હાસ્ય જોવા મળે. અમે જોઈએ છીએ એવું બધું અને હાંભળવાળામાં હોય તો બહુ મજા આવે સાહેબ. ઘણી ખરી વાતો આવી રીતે નીકળતી છે. હું એક જગ્યાએ જમણવારની અંદર જમવા ગયો છે, જમણવારની અંદર હું જમવા ગયો એટલે બહુ મોટું ફંક્શન હતું, વીઆઈપી વસ્તુ હતી. સાહેબ હું મારા ખ્યાલથી પહેલી વાર કદાચ જમવા ગયો છે અને એમાં હું છે અંગ્રેજી ફંગ્રેજીમાં લખેલું સાહેબ મને થોડું ઘણું ઓછું આવડે એટલે હું અહીંયા ઘરી ગયો. મારી જોડે મારા કાકા હતા
ગયા આપણે તો સાહેબ અંગ્રેજી વાસ્તા લગતા ઓછું આવડતું એટલે આપણે તો પછી જે શું હોય આપણું ખાધું લઈ ગયું, ભાણામાં લઈને બેસી જવાનું હોય, ખાઈ લેવાનું બીજું હોય. એટલે મેં મારા કાકા જે હતા એને એની રીતે લીધું, મેં મારી રીતે લીધું અને અમે જોડે પાસે એક જગ્યાએ જમવા બેસી ગયા. એટલે અમારા કાકાએ એક વસ્તુ હતી અહીંયા આમ કરીને આમ સમસી ભરીને આમ મોઢામાં નાખી એટલે ભટા મને કે હા હરું નાનું હું લે વસુઈ કે બાસુંદી ને આ તો ગરમ છે. હું વાત કરો છો હજુ તમને આમ જોયું. એટલે મેં એને કીધું કાકા આ બાસુંદી નથી, આ લીસી બદામનું શાક તમે લઈને વ્યાવ્યા. મેં કીધું અને આમાં બોલું બાસુંદી ના વરા હે લીસી બદામ નું શાક વરાળ નાખે એવું ગરમ હતું, પણ જો તો બાસુંદી લાગે આપણને આગે તો યાર હું આ છે ને બાસુંદી સમજીને લઈ આવ્યો, હવે આપણને આમાં કઈ ખબર પડે નહીં. એટલે ઘણી જગ્યાએ આવું પણ હોય છે, કહેવાનો ભાવાર્થ ગમે ત્યાંથી હાંસ્ય મળતું હોય છે સાહેબ, નાની 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 વાતો ગમે ત્યાંથી વાંચ્યું. પણ અંતની અંદર એક વસ્તુ મારે કેવી છે બે શબ્દ, જયારે શિયાળાનું ઋતુ ચાલે છે શિયાળાની મોસમ છે એટલે એક શબ્દ કેવો છે મારે કે જે વસ્તુ બહુ સરસ મજાનું વાક્ય છે શેરું, અરે યારો અબ તો અપને ને લૂટા ઘેરો મેં કહા દમ થા, જહા મેરી પથારી કી થી વહા ગોદડા કમ થા. નમસ્કાર, ફરી એક વાર હું તમે સમક્ષ રજૂ થઈશ નવી આખી વાત લઈ. જય હિન્દ, જય ભારત.